અમીરગઢમાં સોનવાણી પ્રાથમિક શાળાના શિક્ષકને BLO ની કામગીરી બદલ જિલ્લાના શ્રેષ્ઠ એવોર્ડ કલેક્ટરના હાથે મળ્યો. અમીરગઢ તાલુકાના સોનવાડી શાળામાં ફરજ બજાવતા શિક્ષક અર્જુનભાઈ ભીખાજી બામણને જિલ્લાનો શ્રેષ્ઠ BLO કામગીરી માટેનો એવોર્ડ આપવામાં આવેલ છે. અમીરગઢ તાલુકામાં પણ આ શિક્ષક એક સેવાભાવી અને ફરજ પ્રત્યે વફાદાર રહેલ અર્જુનભાઈ શિક્ષક BLO કામગીરી માટે આદિવાસી વિસ્તારમાં સરસ એવા સેવા આપતા ટ્રાઇબલ વિસ્તારના આદિવાસીઓને ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ ના હોય તો પણ પોતાના સ્વખર્ચે ડોક્યુમેન્ટ પૂરા પાડતા હોય છે, તેમજ ડોક્યુમેન્ટ પૂરતા પુરાવા અથવા ઝેરોક્સ ન હોવાથી પણ અર્જુનભાઈ પોતાના મોબાઈલ વડે અરજદારોના ફોટા લઈ તેની ઝેરોક્સ કરાવી અથવા ખૂટતા ડોક્યુમેન્ટ બનાવીને પોતાનો નૈતિક ફરજ એવી ચૂંટણી માટેની ગણતરી પૂર્ણ કરી હતી. તેની આવી કામગીરી માટે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર હસ્તે તેઓનું બેસ્ટ BLO ઓફિસર માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે અમીરગઢના ગુલ્લીબાદ શિક્ષકોને આ શિક્ષક પાસે જ્ઞાન લેવા જેવું છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. છેલ્લા કેટલાક સમયથી મારી નિમણૂક બુથ લેવલ ઓફિસર સોનવાડી 17 નિમણૂક થયેલ, તેમાં શરૂઆતમાં જ નિમણૂક થઈ ત્યારે મેં એવું વિચાર્યું કે મારે એવું કંઈક કરવું કે કોઈક લોકો મારા કામની કદર કરે. એના પછી મેં એવું વિચાર્યું કે મારો પોઝિટિવ પોઈન્ટ એ કે દરેક 18 વર્ષથી ઉપરના મતદાર ભાઈ બહેનને મારે એપિક એમને કાઢી આપવું. જો એમના જોડે કોઈ ફોટા, ડોક્યુમેન્ટ, ઉંમરના પુરાવા, સરનામાના પુરાવા જો ન મળતા હોય તો હું મારી અનુકૂળતાએ જાતે જ ફોટા કાઢી, જાતે ઝેરોક્સ કાઢી અને ફોર્મ ભરી અને ઓફિસમાં પરત મોકલી દેત. એટલું જ નહીં પણ એમના એપિક જ્યારે આવે ત્યારે રૂબરૂ ઘરે જઈને એમને એપિક આપી દઉં. એપિક આપ્યા પછી એવું નહીં કે મારું કામ પૂરું થઈ ગયું. મારું મેન કામ તો હવે છે કે દરેક મતદાર ભારત દેશને, લોકશાહીને મજબૂત કરે અને એ માટે જ્યારે પણ કોઈ પણ ઇલેક્શન હોય તો હું ગામની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ડેરીમાં અને મારા સર્કલમાં ફરીને એમને ઉત્સાહિત કરું કે આપણે મતાધિકારનો દરેકે ઉપયોગ કરવો જોઈએ. આપણાને જે મતાધિકાર આપ્યો એનો દરેકે ઉપયોગ કરી અને આપણો એક ભારત દેશ બહુ મજબૂત લોકતંત્ર ધરાવતો દેશ છે, તો આ દેશને મજબૂત લોકશાહીનું ઉદાહરણ પૂરું પાડે એવી જ મારી કામગીરી. મને કામગીરી બદલ જિલ્લામાં સન્માનિત કરવા આવ્યો એ બદલ હું ખુશ છું.